મિત્રો વૈદક વિદ્યા ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને મારા જય ધન્વંતરી નમસ્કાર. મિત્રો, 14 જાન્યુઆરી એટલે ઉત્તરાયણ નામનો તહેવાર. અમુક તો નાના બાળકો દિવાળી પછી આ ઉત્તરાયણની રાહ જોતા હોય છે, કારણ કે પતંગ ચગાવવાના અમુક લોકો ખૂબ જ શોખીન હોય છે અને તે એટલા મોજ શોખથી પતંગ ચગાવતા હોય છે એની તમે વાત ન પૂછો. હવે આપણે ઉત્તરાયણ નામનો તહેવાર માણીએ છીએ, હર કોઈ માણે છે અને ભારતીય સંસ્કૃતિમાં અનેક પ્રકારના તહેવારોનું ઉલ્લેખન થયેલું છે, પરંતુ આપણે આ ઉત્તરાયણ નામના તહેવારમાં અમુક વસ્તુનું ધ્યાન રાખવાનું છે. પ્રથમ તમારે શું ધ્યાન રાખવાનું છે કે તમારે તમારી જાતનું ધ્યાન રાખવાનું છે કે આ પતંગની જે દોરીઓ છે એ પગમાં અથવા તો હાથમાં ક્યાંય વાગે નહીં, એના ચીરા ન પડે, એનું ખાસ ધ્યાન રાખજો. બીજું કે તમે તમારા બાળકોનું ધ્યાન રાખજો કે તે સુરક્ષિત જગ્યાએથી પતંગ ચગાવતા હોવા જોઈએ, તે અસુરક્ષિત જગ્યાએ બિલકુલ ન હોવા જોઈએ. અને ત્રીજું જે મુખ્ય છે એ પક્ષીઓનું તમારે લોકોએ ધ્યાન રાખવાનું છે. અબોલ જીવ છે જે બોલી નથી શકતા, જે તેનું દુઃખ વ્યક્ત નથી કરી શકતા, પરંતુ તમારે એ દુઃખની અનુભૂતિ કરવાની છે કે આપણે આપણા શોખને કારણે, આપણે આપણી મોજ શોખને કારણે એ અબોલ જીવને નુકસાન નથી પહોંચાડવાનું. કારણ કે આપણે જ્યારે ઘરેથી બહાર નીકળીએ ત્યારે આપણું પરિવાર ક્યારે પપ્પા ઘરે આવશે, ક્યારે મારો ભાઈ ઘરે આવશે, ક્યારે મારી બેન ઘરે આવશે, ક્યારે મારા મમ્મી ઘરે આવશે, ક્યારે મારા દાદા દાદી ઘરે આવશે, એની કોઈને કોઈ રીતે આપણે રાહ જોતા હોઈએ છીએ. તો જેમ આપણું પરિવાર, જેમ આપણે એકબીજાની રાહ જોતા હોઈએ છીએ, સવારે આપણે બધા કામ ધંધે લાગીએ અને સાંજે આપણે આપણો જે માળો છે, આપણું ઘર જે પવિત્ર માળો છે, એમાં પાછા આપણે બધા ભેગા થઈએ છીએ, એ જ રીતે પક્ષીઓને છે. એ પણ સવારે એની વિશાળ દુનિયા છે, અવકાશ અનંત છે, તેની વિશાળ દુનિયા છે, એમાં જાય છે, એને એના માળા, એના બચ્ચાઓ માટે ખાવા પીવાનું, એની પોતાની દુનિયા આખી અલગ છે અને તે સાંજે પાછા ઘરે આવે છે. તો એને, એ જીવને પાછું ઘરે આપણે જવા દેવાનું છે, એમાં આપણે વિક્ષેપ ઊભો નથી થવા દેવાનો. આપણે ક્યાંક આપણા મોજ શોખને કારણે આપણે એ જીવને નુકસાન ન પહોંચાડી દઈએ, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું કે આપણે તે બધી સંસ્કૃતિને સાચવવી પડશે, કારણ કે આપણે એ બધી સંસ્કૃતિ, એ બધા જીવને સાચવવા હોય, તે પ્રજાતિને આપણે સાચવવી હોય, તે પ્રજાતિનું જ્ઞાન આપણી આવનારી પેઢીઓને આપવું હોય, તો એનું જીવન જીવવું જરૂરી છે. અને એનું જીવન ક્યારે તે જીવી શકશે કે આપણે એના માટે માળો કરી શકીએ એવા વૃક્ષો વાવશું, એ માળો કરી શકશે એવી જગ્યાઓ રહેવા દેશું, બિનજરૂરી વૃક્ષો કાપશું નહીં, એનું પ્રુનિંગ કરાય હંમેશા, વૃક્ષો ક્યારેય કપાય નહીં, અને આપણે આપણા મોજ શોખને કારણે આપણે એ જીવને નુકસાન ન પહોંચાડીએ, એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. ઉત્તરાયણ નામના તહેવારને માણવાની કોઈ તમને લોકોને પાબંદી નથી. તમે માણો, તમે તમારા પરિવાર સાથે ભેગા થાઓ, ઉગાશીમાં તમે સરસ મજાના નિરોગી રહી શકો એવા વ્યંજનો ખાઓ, જેમ કે તલ સાંકળી છે, તલની ચીકી છે, કચરિયું છે, શેરડી છે, તલ અને ગોળમાંથી બનેલી વાનગીઓ છે, આવું બધું ખાઈ પીને તમે મોજ માણી શકો છો. પરંતુ તમે પતંગ ચગાવો ત્યારે આ બોલ જીવને નુકસાન ન થાય એનું ખાસ ધ્યાન રાખજો, અને તમને એ દોરીઓ તમને પોતાની જાતને ન વાગે, તમને ચીરા ન પડે, એ પણ તમે લોકો ખાસ ધ્યાન રાખજો. બીજા લોકો કોઈ ભૂલ કરતા હોય એને પણ આ પ્રકારનો સંદેશો આપી શકો છો, જેનાથી ક્યાંક ને ક્યાંક રીતે આપણી સંસ્કૃતિનું, આપણી પૃથ્વીનું અને આપણા આ અબોલ જીવનું કલ્યાણ થાય. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.